श्री गणेशाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, आज आपणे बीए सेमिस्टर वन में हिस्ट्री पेपर सेवन में मेजर रिवोल्यूशन ऑफ द मॉडर्न वर्ल्ड एटले आधुनिक विश्वनी क्रांतिओ अने सेमिस्टर टू नी अंदर हिस्ट्री ऑफ द मॉडर्न वर्ल्ड एटले के आधुनिक विश्वनो इतिहास बंदेमां आ इंडस्ट्रियल रिवोल्यूशन एटले के औद्योगिक क्रांति ए कॉमन छे, जेमां ईसी वन अने ईसी टू बंदे पेपरमां आवे छे। तो एना एमसीक्यू प्रश्नोनी चर्चा करीशुं। हूँ आ लैक्चरमां प्रोफेसर राजेश मेहता आपनुं स्वागत करुं छुं। अंत सुधी सांभळजो। आवतीकालना तमारा जे पेपर छे एनी अंदर सौथी अगत्यना प्रश्नो छे। जो विद्यार्थी मित्रो, એ સૌથી પહેલા છે કે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલો છે, જેમાં 1650 થી 1750, 1750 થી 1850 અને 1850 થી ટિલ ટુડે। એ તમારા ઓપ્શનમાં જે જવાબ આપ્યો હોય એ તમારે લખવાનો, એટલે ખરેખર અર્થમાં 1750 થી 1850 ના સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે। નંબર બે છે, ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ યુરોપમાં કયા દેશમાં થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો જન્મ એ ઇંગ્લેન્ડમાં થયો હતો, એટલે ઔદ્યોગિક ક્રાંતિ એ ઇંગ્લેન્ડમાં થઈ હતી। પ્રશ્ન નંબર ત્રણમાં જે ઔદ્યોગિક ક્રાંતિ સૌપ્રથમ કયા ક્ષેત્રમાં થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે ઔદ્યોગિક ક્રાંતિ એ કાપડ ઉદ્યોગમાં થઈ હતી સૌથી પહેલા। પછી ઔદ્યોગિક ક્રાંતિ એ કઈ વિચારસરણી કે કઈ આઈડિયોલોજી, વાદ એટલે વિચારધારા ને જન્મ આપ્યો હતા, બરાબર? તો એને ઔદ્યોગિક ક્રાંતિએ મૂડીવાદ નો વિચાર ફેલાવ્યો હતો આખા જગતમાં। ત્યાર પછી ઇંગ્લેન્ડમાં મજૂરો માટે પાર્લામેન્ટમાં કયો કાયદો પસાર કરવામાં આવ્યો હતો? જો ફરીથી સાંભળજો મિત્રો, ઇંગ્લેન્ડમાં મજૂરો માટે પાર્લામેન્ટમાં કયો કાયદો પસાર કરવામાં આવેલો? તો ફેક્ટરી એક્ટ, એટલે એનો જવાબ આવશે કારખાનાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો। ત્યાર પછી 1850માં ગ્રેહામ બેલે શાની શોધ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1850માં ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી, સૌથી પહેલા મિકેનિકલ સિસ્ટમનો ટેલિફોન શોધાયેલો। અત્યારે ડિકેડિક સિસ્ટમ, ત્યાર પછી આવ્યો પુશ બટન વાળો, અને ત્યાર પછી અત્યારે તો મોબાઈલ, સેલ્યુલર, પેઝર બધું વિકાસ થતો ગયો છે। ત્યાર પછી સ્પિનિંગ જેની, જે આ કાપડ ઉદ્યોગમાં આવે છે મિત્રો, સ્પિનિંગ જેની ઈસવીસન 1764માં કોને શોધ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે ક્રોમ્પ્ટને એની શોધ કરેલી। જો કઈ સાલમાં એવું પૂછાય તો 1764માં જવાબ લખવાનો છે। ત્યાર પછી રેલવે એન્જિનની શોધ કોને કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, રેલવે એન્જિનની શોધ જેમ્સ વોટે કરી હતી, પરંતુ એવું પૂછાય કે ક્યારે રેલવે એન્જિન શોધાયું? તો 1825ની અંદર જેમ્સ વોટે શોધ્યું હતું। આમાંથી બે પ્રશ્ન નીકળી શકે એમ છે, ઉપરનામાંથી પણ બે પ્રશ્ન નીકળી શકે એમ છે। ત્યાર પછી નો પ્રશ્ન છે, ઔદ્યોગિક ક્રાંતિ નું સર્જન થયેલ રાજકીય વિચારવાદની નીતિને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થવાના કારણે નવા નવા જળમાર્ગો શોધાયા, જેના કારણે સામ્રાજ્યવાદ અથવા સંસ્થાનવાદ ની નીતિ અસ્તિત્વમાં આવી હતી। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, એક લીટીમાં જવાબમાં આપો અંતિમ પ્રશ્ન છે, ઔદ્યોગિક ક્રાંતિથી ઇંગ્લેન્ડમાં કે લંડન શહેર શું બન્યું હતું? તો લંડન અથવા ઇંગ્લેન્ડ એ વિશ્વનું વેપારી કેન્દ્ર બન્યું હતું, એવું તમારે જવાબ લખવાનો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના પેપરમાં પૂછાયેલા છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો સૌથી પહેલું છે કે ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ સૌપ્રથમ અમેરિકામાં થયો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે, કારણ કે આગળ જ મેં તમને કીધું ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં થયો હતો, એટલે તમારે ખોટું લખવાનું।
ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ એટલે ગૃહ ઉદ્યોગ પદ્ધતિમાંથી કારખાના પદ્ધતિમાં આવેલું પરિવર્તન અથવા હાથને બદલે યંત્ર દ્વારા ઉત્પાદન પદ્ધતિમાં આવેલું પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો જેને વ્યાખ્યાઓ કરી હશે એના જવાબ આવડશે. આ સાચી વાત છે એટલે તમારે ખરું લખવાનું છે મિત્રો. ત્યાર પછી છે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે કારખાનામાં અને મિલોના માલિકો તેમજ તેમના કામ કરતા મજૂરો વચ્ચે સહકાર અને સંવાદિતા વધ્યા હતા. ના વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. કારણ કે કારખાનાના માલિકો અને ત્યાં કામ કરતા જે મજૂરો હતા એ લોકો અથવા કારીગરો વચ્ચે સંઘર્ષ થયેલો, એટલે કાર્લ માર્ક્સે કીધેલું ને કે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થવાના કારણે વિશ્વ બે વર્ગમાં વિભાજિત થઈ જશે, એક મૂડીપતિ અને એક આમ જનતા, એટલે હેવ્સ અને હેવ્સ નોટ, અને જેના કારણે રિવોલ્યુશન થશે. એટલે સહકાર અને સંવાદિતા વધ્યા ન હતા. પછી ચોથું છે ઔદ્યોગિક ક્રાંતિએ બેરોજગારી, ગરીબી અને ભૂખમરામાં ખૂબ જ ઘટાડો કર્યો હતો. ના આ વિધાન ખોટું છે. કારણ કે વ્યક્તિના બદલે યંત્ર અને કારખાનાથી ચીજ વસ્તુનું ઉત્પાદન થવા માંડ્યું વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે. એટલે એક 10 વ્યક્તિનું કામ એક વ્યક્તિ કરવા લાગ્યું, દાખલા તરીકે કોમ્પ્યુટર, બરાબર. એટલે આ વિધાન ખોટું છે. પછી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉદ્યોગમાં કામ કરતા મજૂરોનું શોષણ ખૂબ જ વધ્યું હતું. તો હા, કારણ કે શરૂઆતમાં એના કામના કલાકો નક્કી ન હતા, એના કરતાં એ લોકોને વેતન ઓછું આપવામાં આવતું હતું, એમના છોકરાઓ માટે એજ્યુકેશનની કોઈ વ્યવસ્થા ન હતી, વગેરે વગેરે ઘણી બધી બાબતો હતી કે એ કારખાનામાં મૃત્યુ પામે કે એનો અંદર કોઈ મિલની અંદર હાથ આવી જાય ને હાથ કપાઈ જાય તો વળતર ઓછું આપતા હતા. એટલે તો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ફેક્ટરી એક્ટ એટલે કે કારખાનાનો કાયદો ઘડ્યો, ત્યાર પછી આમાં સુધારા થયા હતા. એટલે શોષણ વધ્યું હતું, એ વાત સાચી લખવાની. પછી કાપડ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર કોટન જીનની શોધ એલી વિલનીએ કરી હતી. તો યસ, આ વિધાન સાચું છે. કારણ કે આ શોધ કાપડ ક્ષેત્રે સૌ પ્રથમવાર જે શોધ કરેલી હતી એટલે એલી વિટનીએ કરી હતી, એટલે આ વિધાન સાચું છે. ત્યાર પછી રેલવે એન્જિનની શોધ ફેરાડાએ કરી હતી. આ વિધાન ખોટું છે. ના, રેલવે એન્જિનની શોધ ફેરાડાએ નથી કરી, પરંતુ સ્ટીફન્સને કરી હતી. સાચો જવાબ સ્ટીફન્સન આવે અને આની અંદર ફેરાડાની ખોટી વાત છે. ત્યાર પછી કોડ નેપોલિયન સામાજિક સંહિતાના કાયદાઓનો સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો હતો. તો આ વિચાર સાચું છે, તમારે સાચું લખવાનું છે, બરાબર. આ વિધાન ખરું છે અથવા સાચું છે વિદ્યાર્થી મિત્રો. પછી ખાલી જગ્યાઓ જો પૂછાય કે ઇંગ્લેન્ડનો રાજા જેમ્સ બીજો ખાલી જગ્યા વંશનો હતો, જો ગઈકાલના પેપરમાં પૂછાઈ ગયું છે ઈસીની અંદર, બરાબર, સ્ટુઅર્ટ વંશનો રાજા હતો. ત્યાર પછી સપ્તવાર્ષિક યુદ્ધો ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયેલા હતા, તેનો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સપ્તવાર્ષિક યુદ્ધો થયા હતા, બરાબર. પણ એવું પૂછાય કે સપ્તવાર્ષિક યુદ્ધોની અંદર કેટલો ખર્ચ થયો હતો, તો 14 કરોડ પાઉન્ડ યુદ્ધ ખર્ચ થયો હતો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે યુદ્ધ થયું 1756-63 સુધી સમય દરમિયાન, એટલે 56-63 જે યુદ્ધ થયેલું એની અંદર 14 કરોડ પાઉન્ડ યુદ્ધ ખર્ચ થયેલો. અને એવું પૂછાય કે સપ્તવાર્ષિક યુદ્ધોમાં કોણ વિજય થયેલું, તો તમારે જવાબ લખવાનો ઇંગ્લેન્ડ જીતી હતું. કોની વચ્ચે થયું એવું પૂછ્યું છે એટલે તમારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે થયેલું એવું લખવાનું. પછી બીજી ખાલી જગ્યા છે કે અમેરિકાના સ્વતંત્રતાનું જાહેરનામું ખાલી જગ્યા શહેરથી પ્રસિદ્ધ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અમેરિકાના ફિલાડેલ્ફિયામાંથી એનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. પણ એવું પૂછવામાં આવે કોને કરેલું, તો તમારે જવાબમાં લખવાનું બેન્ઝામિન ફ્રેન્કલિને કરેલું. ક્યારે કરેલું, તો 4 જુલાઈ 1776 ના રોજ. એટલે આમાંથી 3 પ્રશ્ન પૂછાઈ શકે એમ છે, બરાબર. પછી એના પછીની ખાલી જગ્યા છે મોન્ટેસ્ક્યુએ ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મોન્ટેસ્ક્યુએ
कानूनी भावना नामनो ग्रंथ लखेलो, पर जो अंग्रेजी में पूछ्यु होय तो ध स्पिरिट ऑफ लॉ एवं लख्यु हशे। એટલે કાનૂની ભાવના એટલે કે સ્પિરિટ ઓફ લો નામનો ગ્રંથ એને લખેલો મોન્ટેસ્ક્યુએ। એની ભારતના બંધારણ ઉપર પણ બહુ મોટો પ્રભાવ પડ્યો હતો અને એના બધા સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા। પછી પ્રશ્ન નંબર 5 છે કે ખાલી જગ્યા નામનો ગ્રંથ ઋષોએ લખ્યો હતો। જો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આપ્યું હોય તો આનું આખું નામ છે જીન જેક ઋષો। જો નામ પૂછવામાં આવે તો જીન જેક ઋષોએ કયું પુસ્તક લખ્યું છે અથવા ખાલી જગ્યા નામનો ગ્રંથ લખેલો, તેને સોશિયલ કોન્ટ્રાક્ટ એટલે કે સામાજિક કરાર નામનો ગ્રંથ લખ્યો હતો, બરાબર। ત્યાર પછી ચીનમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના વિચારો ચેંગ પાઓ પત્રિકાએ ફેલાવ્યા હતા, બરાબર। તો ચેંગ પાઓ પત્રિકાએ સૌથી અગત્યના વિચારો સ્વતંત્રતા પહેલી ખાલી જગ્યામાં અને બીજું સમાનતા, બરાબર, ના વિચારો ફેલાયા હતા। એવી રીતે પણ પૂછી શકાય મિત્રો કે ચીનમાં સ્વતંત્રતા અને સમાનતાના વિચારો ખાલી જગ્યા પત્રિકાએ ફેલાવ્યા હતા। જો આવું પૂછાય વાક્ય રચના બદલીને તો તમારે ચેંગ પાઓ જવાબ લખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાર્લ માર્ક્સે ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામના ગ્રંથ લખ્યા હતા, તેનો જવાબ આવશે કાર્લ માર્ક્સે એક દાસ કેપિટલ અને બીજું લખેલું સામ્યવાદીનું જાહેરનામું, જેનું અંગ્રેજી થશે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, બરાબર। એટલે આ લોકો આવી રીતે પણ તમને વાક્ય રચના બદલીને પૂછે કે ખાલી જગ્યાએ દાસ કેપિટલ અને સામ્યવાદીનું જાહેરનામું લખ્યું છે, તો તમારે જવાબમાં શું લખવાનું, કાર્લ માર્ક્સે લખ્યું છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાની ચર્ચા કરીશું, તો ઇંગ્લેન્ડની ક્રાંતિ આ ગઈકાલના પેપરમાં પૂછાયો છે, તો ઇંગ્લેન્ડની ક્રાંતિથી શું થયું, તો એને હકનો ખરડો આવ્યો, બરાબર, આઝાદ થયા પછી, એટલે જવાબમાં આવશે તમારે હકનો ખરડો। ફ્રેન્ચ રિવોલ્યુશન, તો ફ્રેન્ચ રિવોલ્યુશનના નેતા કોણ હતા, તો રૂસો અને વોલ્ટેર વિચારકો હતા, બરાબર, એટલે રૂસો અને વોલ્ટેર આવશે। ફ્રાન્સ ક્રાંતિના નેતાઓમાં રોબેસ્પિયર, લાફાયત અને માદામ રોલા હતા। જો એનું નેતા પૂછ્યું હોય તો લાફાયત, રોબેસ્પિયર અને માદામ રોલા કોઈ નામ આવ્યું હોય એ જોડવાનું, પણ વિચારક પૂછ્યા છે એટલે રૂસો ને વોલ્ટેર આવે, એના બદલે એ લોકો મોન્ટેસ્ક્યુ પણ લખ્યો હોય તો આપણે એ જોઈન્ટમાં જોડનામાં જોડવાનું રહેશે। પછી ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ક્યાં થયેલો, આગળ આપણે પૂછી લઈ ખાલી જગ્યામાં આવી ગયું છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો હતો। પછી અમેરિકાની ક્રાંતિ સાથે કોણ જોડાયેલું છે, તો અમેરિકાની ક્રાંતિ સાથે જ્યોર્જ વોશિંગ્ટન, બરાબર, એવું પણ પૂછાયું હમણાં આગળના પેપરમાં પૂછાઈ ગયું ગઈકાલના કે અમેરિકાની ક્રાંતિના ક્રાંતિ થયા પછી પ્રથમ પ્રમુખ કોણ બનેલા, તેનો જવાબ હતો જ્યોર્જ વોશિંગ્ટન, અને એ વોશિંગ્ટનના નામ ઉપરથી જ વોશિંગ્ટન શહેર નામ પાડવામાં આવ્યું અમેરિકામાં। ત્યાર પછી ચીનની ક્રાંતિની સાથે કોણ જોડાયેલું છે, એટલે તમને આના નામ ઉપરથી જ ખબર પડી જશે, ડોક્ટર સુનિયાત સેન। ડોક્ટર સુનિયાત સેને ઈસવીસન 1911ની ચીનની ક્રાંતિ કરી હતી, બરાબર, અને બીજી ચીનમાં ક્રાંતિ થયેલી એ 1949માં થયેલી અને માઓસ્તેતુંગે કરી હતી, પરંતુ એ તમારા અભ્યાસક્રમમાં નથી મિત્રો। ત્યાર પછી રશિયાની ક્રાંતિ, તો રશિયાની ક્રાંતિનો મુખ્ય નેતા હતો લેનિન, એટલે તમારો જવાબ આવશે લેનિન। જો આના બદલે સ્ટાલિન આવ્યું હોય તો તમે સ્ટાલિન પણ લખી શકો છો, એટલે લેનિન, સ્ટાલિન, ટ્રોટસ્કી, કામનેવ, જીનોનેવ, બુખારી, રીખોવ, આ બધા નેતાઓ એ રશિયાની ક્રાંતિના સૌથી અગત્યના નેતાઓ હતા। અને છેલ્લે સ્ટીફનસન, તો એનો જવાબ છે રેલવે એન્જિન। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ભૌગોલિક આજે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જે બધી ભૌગોલિક શોધખોળ તથા જે ચીજ વસ્તુઓની શોધખોળ થઈ, આમાંથી 1-2 માર્કનું 100% પૂછાય જ છે, તો આ કોષ્ટક તમે ગોખી નાખજો, તમારા માટે કોષ્ટક બનાવ્યું છે। એમાં સૌથી પહેલું છે કે ભાઈ ક્રમ આવ્યો છે સાલ, શોધનું નામ અને યંત્ર, કયું યંત્ર શોધેલું, તો ઈસવીસન 1774માં શું શોધાયેલું, તો સ્પિનિંગ જેનિંગની શોધ થઈ હતી, કોને કરી હતી એવું પૂછાય, તો હાર્ગવીસે
સ્પિનિંગ જેનિંગની શોધ કરી હતી. ત્યાર પછી 1768 ની અંદર શું શોધાયેલું? તો વોટર ફ્રેમની શોધ થઈ હતી. કોને કરેલી એવું પૂછાય? તો વોટર ફ્રેમ એ આર્કરાઇટે શોધ્યું હતું. પછી 1768માં બીજી શોધ થયેલી 68માં, તો જેમ્સ વોટ. તો જેમ્સ વોટે શું શોધેલું? આ જેમ્સ વોટે સ્ટીમ એન્જિન શોધેલું, એટલે વરાળથી ચાલતું યંત્ર, સ્ટીમ એન્જિન, વરાળથી ચાલતું એન્જિનની શોધ કરી હતી. જેમ્સ ને વોટ એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ હતા, બે મિત્રો, એના ઉપરથી નામ પાડવામાં આવ્યું છે જેમ્સ વોટ. ત્યાર પછી 1776 ની અંદર શું શોધાયેલું? તો ક્રોમ્પ્ટન, બરાબર. ક્રોમ્પ્ટને શું શોધેલું? તો સ્પિનિંગ મ્યુલ, જે કાપડ ઉદ્યોગમાં આખી નવી જાતની ઉત્પાદનમાં વધારો થયેલો, એટલે સ્પિનિંગ મ્યુલ શોધવામાં આવેલું. ત્યાર પછી 1785 ની અંદર કાર્ટરાઇટે શું શોધ્યું? તો કાર્ટરાઇટે યાંત્રિક સાળ શોધેલી હતી, બરાબર. એટલે આ જે સાળ છે એનાથી, એટલે પહેલા તકલી દ્વારા ચીજ વસ્તુઓનું પ્રોડક્શન થતું, પછી રેટિયા દ્વારા, ત્યાર પછી ચરખા દ્વારા, અને પછી હાથસાળ દ્વારા થતું હતું, એટલે એમાં વપરાતું હતું, કાર્ટરાઇટે શોધેલું. પછી ઈસવીસન 1800 સાલમાં શું શોધવામાં આવ્યું હતું? તો રોડ યોજના શોધેલી. કોને? તો મેકડમે એની શોધ કરી હતી. પછી 1807 અંદર ફલ્ટને શું શોધ્યું? તો ફલ્ટને સ્ટીમરની શોધ કરી, એટલે બોટની શોધ કરવામાં આવી હતી સ્ટીમરની. 1825 અંદર સ્ટીફન્સને શું શોધ્યું? આગળ આવી ગયું છે, આ તો તમને આવડતું જ હશે, રેલવે એન્જિન શોધ્યું. ત્યાર પછી 1832 અંદર ફેરાડેએ શેની શોધ કરી? તો વિદ્યુત યંત્રની શોધ કરી, બરાબર. એટલે એના પહેલા કોલસાનાથી અને વરાળ યંત્રથી, એટલે સ્ટીમ સિસ્ટમથી જે ચાલતું હતું, પછી વોટર સિસ્ટમથી બધા. એટલે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, તો ઇસ્ત્રી હોય એ પણ કોલસાથી થતી, પહેલા નાનામાં નાનું યંત્ર, એટલે ઇસ્ત્રી કપડાં કરવાની, એટલે કપડાંને ઇસ્ત્રી કરવાની જે પ્રેસ કરવાની આવે, ઇસ્ત્રી પણ કોલસાથી ચાલતી, અને 50 થી 100 ડબ્બા જોડેલું જે એન્જિન હતું, એટલે કે રેલવે, એ પણ કોલસાથી ચાલતું હતું. એના બદલે આ વિદ્યુત યંત્ર શોધાયું, એટલે વીજળીની શોધ થઈ. ક્યારે? ફેરાડે એ કરી. કઈ સાલમાં? 1832. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 1839 દા ગુરુએ શેની શોધ કરી? તો ફોટોગ્રાફીની શોધ કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 1844 મોર્સ નામના જે વૈજ્ઞાનિક હતા, શોધક, એને શું કરેલું? તો ટેલિગ્રાફની શોધ કરી હતી. ત્યાર પછી 1846 અંદર હોર્વેએ શું શોધ્યું? તો સીવવાના સંચા શોધ્યા હતા. અને ભારતમાં સીવવાના સંચા કોણ લાવેલા? બરાબર, એનું ઉષા સિલાઈ અને ઉષા મશીન શોધવામાં આવેલા, અને ઉષા ફેન, બરાબર. કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો, પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. અને આવતીકાલના પેપર માટે બધાને બેસ્ટ ઓફ લક અને જય શ્રી કૃષ્ણ. આ ગોખી નાખજો, લાઈક શેર અવશ્ય કરજો.